નમસ્તે દોસ્તો, તો કેમ છો? આજે આપણે વાત કરીશું આજના મુખ્ય સમાચાર વિશે. સૌથી પહેલા વાત કરીએ દોસ્તો, તો માર્ગ પરિવહન મંત્રાલયે નવો આદેશ બહાર પાડ્યો છે, જેમાં તમે ફાસ્ટેગ નું KYC કરાવી લ્યો નહીંતર તમારે દંડ ભરવો પડશે, અને આના માટે સમય મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે. જી હા દોસ્તો, હવે વગર KYC વાળા જે ફાસ્ટેગ છે એ 31 જાન્યુઆરી પછી બંધ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા આ નવો નિયમ છે લાગુ કરી દેવામાં આવ્યો છે. એ ફાસ્ટેગને કાં તો બેંક ડીએક્ટિવેટ કરી દેશે અથવા તો એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. NHAI એટલે કે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એણે આ નવું નોટિફિકેશન છે એ બહાર પાડ્યું છે. મતલબ દોસ્તો, તમે જે ટોલ પ્લાઝા ઉપર ટોલ ટેક્સ આપો છો એના માટે જે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો એનું તમારે બેંક સાથે KYC કરાવવું ફરજિયાત છે. NHAI નું એવું કહેવું છે કે એક વાહન એક ફાસ્ટેગ નીતિનો આ પાલન છે એ બધાએ ફરજિયાત કરવું પડશે. તો દોસ્તો, આગળ બીજી ખબરની વાત કરીએ તો મકર સંક્રાંતિ ઉપર PM મોદીએ લાખો લોકોને બે મોટી ખુશખબરી આપી છે, અને લાભાર્થીઓને 540 કરોડનો પહેલો હપ્તો પણ મળી ચૂક્યો છે, અને 1 લાખ લાભાર્થીઓને આ પહેલો હપ્તો છે એ આપી દેવામાં આવ્યો છે. પહેલા હપ્તાના રૂપમાં 2.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પાકા ઘર બનાવવા માટે આ રૂપિયાનો ઉપયોગ કરશે. હવે આ મોકા ઉપર પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું કે કોઈ કલ્યાણકારી યોજનાઓથી કોઈ પણ વ્યક્તિ વંચિત નહીં રહે. હવે વાત કરીએ દોસ્તો, આજની સૌથી મોટી રિપોર્ટ અનુસાર અભ્યાસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં 10 વ્યક્તિ થઈ રહ્યા છે બેરાપનનો શિકાર. એમાં 30માં 30નો વ્યક્તિ બની રહ્યો છે દિવ્યાંગ. હવે આ સામે આવ્યા છે આવા ચોંકાવનારા તથ્ય, તો ચલો જોઈએ શું છે રિપોર્ટ. હવે વાત કરીએ દોસ્તો, આ અભ્યાસ માટે એમ્સ હોસ્પિટલે દિલ્હી, શિમલા, શિલોંગ, બેંગ્લોર, રાયપુર અને ભાવનગરના કેન્દ્રમાં કમસે કમ 90,000 લોકોની તપાસ કરી. આ તપાસમાં એવું જાણવા મળ્યું કે 9.1% લોકોને સાંભળવામાં તકલીફ પડે છે. મતલબ કે 10 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ બહેરો છે, એના 1 અથવા તો 2 કાનમાં કોઈ ને કોઈ પ્રકારની પરેશાની છે. અને હેરાનીની વાત તો એ છે દોસ્તો કે લોકોને ખબર જ નથી કે પોતાને બહેરાપનની જે બીમારી છે. અને આટલું જ નહીં દોસ્તો, 3.1% લોકો એવા છે કે એને એટલી વધારે પડતી તકલીફ છે કાનની કે એ હવે દિવ્યાંગની શ્રેણીમાં આવી જાય છે. વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં ઘણા એવા મુદ્દાઓ સામે રાખ્યા કે જેના કારણે આપણે સાંભળવાની શક્તિ ઓછી થઈ રહી છે. એક તો આપણી આજુબાજુ જે ઘોંઘાટ સતત થાય છે એ ઘોંઘાટના કારણે આપણે સાંભળવાની ક્ષમતા છે એ ઘટી રહી છે. હવે આપણી આસપાસમાં જે ગાડીના હોર્ન છે, DJ, લાઉડસ્પીકર, આ જે બધા ઘોંઘાટ છે એના કારણે આપણે સાંભળવાની શક્યતાઓ ઓછી થઈ રહી છે. હવે દોસ્તો, તમે ઘણા લોકોને જોયું હશે કે 3 થી 4 કલાક સુધી કાનમાં હેડફોન કે ઇયરફોન ચડાવી અને કોઈ સાથે વાત કરતા હોય કે સોંગ સાંભળતા હોય, તો આ ટેવ એક બહુ જ ખરાબ છે. કારણ કે આ જે ટેવ છે આપણી, એ લાંબા સમયે આપણા કાનને નુકસાન કરી શકે છે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી કાનમાં ઇયરફોન ચડાવીને કે હેડફોન ચડાવીને વાત કરવાનું કે સાંભળવાનું ઓછું રાખો, જેનાથી તમારા કાન છે એ લાંબા સમય સુધી સારું સાંભળી શકે. નહીંતર આ જે 3.1% વ્યક્તિ છે આપણે પણ આવી શકીએ છે. એટલે દોસ્તો, મહત્વનું છે કે આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અને આપણા કાનની પણ આપણે સંભાળ રાખવી જોઈએ. તો દોસ્તો, આ અગત્યના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલ જનવાદ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.